મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વઘાસ ગામના તળાવમાં યુવાનનો મૃતદેહ પાણીના ઉપર તરતો જોવા મળી આવ્યો હતો, તો આ અંગેની જાણ વીરપુર પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બણાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ અર્થે સરકારી દવાખાને ખસેડી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વીરપુર પોલીસ મથકે ફરિયાદ આપતા મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો 23 વર્ષનો પુત્ર ગત તારીખ 15 મેના રોજ બપોરના 2 વાગ્યાના સમયે ઘરેથી નીકળેલો અને મોડા સુધી ઘરે આવ્યો ન હતો, તો પુત્ર અસ્થિર મગજના લીધે ઘરેથી અવારનવાર સગા સંબંધીઓના ત્યાં જતા રહેતો હતો અને 2-3 દિવસે પાછો આવતો હોવાનું પિતાએ જણાવ્યું હતું, જેથી આ વખતે પણ સગા સંબંધીમાં પુત્ર ગયો હશે તેવું સમજી તેની શોધખોળ કરાઈ ન હતી. ત્યારે ગત રોજ બપોરના આશરે 4-1 વાગ્યાના શામમાંએ ગામના સરપંચ ઘરે આવી પુત્રની લાશ વઘાસ ગામના તળાવના પાણીમાં તરતી હાલતમાં મળી આવી હોવાનું જણાવ્યું હતું, જે બાદ કુટુંબના માણસોએ તળાવના કિનારે ગયા હતા અને લાશને જોતા જ તેમનો દીકરો હોવાની ઓળખ કરાઈ હતી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા લાશને તળાવમાંથી બહાર કાઢી વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં પહોંચતા મૃત હાલતમાં તેમણે તેમના પુત્રને જોયું હોવાનું પિતાએ જણાવ્યું હતું. તો વધુમાં દીકરો અસ્થિર મગજ જેવો હતો અને તે કોઈ અગમ્ય કારણસર તણાવના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે અને તેમના દીકરાની કોઈની સાથે કોઈ ઝઘડો તકરાર કે કોઈ અદાવત ન હતી, જેથી તેમના દીકરાના મોત મામલે તેમને કોઈના ઉપર શંકા કે વહેમ નથી, પરંતુ તેની કાયદેસર તપાસ થાય તેવી તેમની ઈચ્છા રાખતા હોવાનું મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.